ની પાર્ટીની અમદાવાદ ઓફિસ પર પોલીસના કથિત દરોડા મુદ્દે આપે આરોપ લગાવ્યો છે। ગુજરાતમાં આપનો ગ્રાફ વધતા ભાજપ ડરી ગયું હોવાની વાત આપના નેતા ઈસુદાન ગઢવી કરી રહ્યા છે। દિલ્હીની જેમ ગુજરાતની ઓફિસોમાં પણ દરોડા થયા છે। ગત રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પોલીસ જવાનો ઓફિસે આવ્યા હતા। પોલીસ કહે છે કે કોઈ રેડ નથી થઈ, મને ખબર છે કે પોલીસ પર ઉપરથી દબાણ હશે તેવા આક્ષેપો પણ ઈસુદાને કર્યા। पुलिस ग्रेड पे मुद्दे आवाज उठावे तो कार्यवाही थाय छे। तमारे रेड करवी होय तो अमारी बीजी ऑफिसो पण छे त्यां पण रेड करो। गई काले रात्रे आपनी ऑफिस पर केटलाक पुलिस कर्मचारी आव्या हता तेवी वात गोपाल इटालियाए पण करी। बन्ने प्रेस कॉन्फरन्स करी छे। नवरंगपुरा पुलिस स्टेशन ना पुलिस जवानो हता, केटलाक दस्तावेज अने लैपटॉप चकासवामां आव्या। हितेश अने पारस नामना पुलिस कर्मी हता। हितेश अने पारस नामना व्यक्तिना गईकालना लोकेशन चकासवामां आवे तेवी पण वात करी छे। बाजु आम आदमी पार्टी सतत दावो करी रही छे के गई काले रात्रे तेनी एक बेक ऑफिस छे के ज्या आम आदमी पार्टी ना प्रभारी संदीप पाठक बेसे छे त्यां रेड पड़ी हती। ते ऑफिसे बीटीवी न्यूज नी टीम पहुंची छे। अमदावाद ना आश्रम रोड उपर साकर 7 मा आ ऑफिस आवेली छे। जो के आ ऑफिस नो पहला उपयोग अमदावाद शहर ना आम आदमी पार्टी ना कार्यालय तरीके थतो हतो, परंतु छेल्ला घणा समय थी जे संदीप पाठक छे के जे आम आदमी पार्टी ना प्रभारी छे તેવો બેક ઓફિસ તરીકે ડેટા એનાલિસિસ નું કામ અહીંથી કરતા હતા, સર્વેયર નું કામ અહીંથી થતું હતું તેવું આમ આદમી પાર્ટી નું કહેવું છે। જોકે ઔપચારિક રીતે સંદીપ પાઠક ક્યારે અહીંથી કોઈ મીડિયાને નથી મળ્યા, પરંતુ આ જ ઓફિસ ખાતે રેડ પાડવામાં આવી હતી તેવું કહેવું છે। 3 પોલીસ ઓફિસરો પણ આવ્યા હતા, એક અજાણી વ્યક્તિ પણ હતી તેવું ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટિયાલીએ પત્રકાર પરિષદ પણ કરીને કહ્યું। જોકે આ મામલે ટ્વિટર પર વોર પણ ચાલુ થઈ ગઈ। મહત્વની વાત છે કે ચૂંટણી નજીક આવી રહી છે તેવા દાવા, તે દાવાની વચ્ચે ઓફિસને ઘટનાક્રમ બનાવવામાં આવ્યું છે કે આ ઘટના ઓફિસ પર રેડ પાડવામાં આવી હતી। જોકે અમદાવાદ પોલીસ સતત ના પાડે છે કે આવી કોઈ રેડ નથી કરવામાં આવી। જો પોલીસે રેડ નથી પાડી, કોણ આવ્યું હતું કે નહીં તે અનેક સવાલો પોલીસ તપાસ થશે તો જ બહાર આવશે, પરંતુ હાલ ચૂંટણી નજીક આવતા મામલો છે તે ગરમાઈ ગયો છે। કેમેરા પર્સન નિરંજ સાહની સાથે દીક્ષિત ઠકરાર, વીટી ન્યૂઝ, અમદાવાદ। પાર્ટીની બેક ઓફિસ એટલે કે સંદીપ પાઠકની ડેટા એનાલિસિસ ઓફિસ છે ત્યાં રેડના સમાચાર સતત પોલીસ ખંડન કરતી આવી છે કે અમે કોઈ રેડ જ નથી કરી। આમ આદમી પાર્ટીના નેતાઓ પત્રકાર પરિષદ કરી ટ્વીટ કરીને ખુદ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ આરોપ લગાવી રહ્યા છે। ત્યારે જે જગ્યાની વાત કરવામાં આવી રહી છે તે જગ્યા પર અત્યારે આપણે ઉપસ્થિત છે। અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી સાકર 7 નંબરની આ બિલ્ડિંગ છે કે ત્યાં પોલીસ આવી હતી તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। વીટીવી ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી છે। બિલ્ડિંગની આસપાસ તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। આ બિલ્ડિંગમાં 4-5 તો બેંક આવેલી છે, આ બેંકોમાં પણ સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં આવ્યા છે। એટલે કે જો હવે આ મામલે ખરેખર રેડ પડી હતી, આમ આદમી પાર્ટી સાચી છે કે અમદાવાદ પોલીસ સાચી છે, તે આ દિશામાં તપાસ થાય તો જ ખબર પડશે। કારણ કે બંને બાજુથી એક બાજુથી આરોપ છે કે રેડ પડી હતી, બીજી બાજુ એવું ખંડન કરવામાં આવ્યું કે અમદાવાદ પોલીસે કોઈ રેડ નથી પાડી। ત્યારે રેડ પાડવા કોણ આવ્યું હતું, કોણ હતું, કોણ ન હતું, આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે, રાજકીય મામલો પણ બની ગયો છે। અમદાવાદ પોલીસ પર આમ આદમી પાર્ટીના નેતાઓ સતત આરોપો પણ લગાવી રહ્યા છે, ત્યારે આરોપો વચ્ચે અમદાવાદની આ જ ઓફિસ છે કે જે બેક ઓફિસ હતી ત્યાં વીટી ન્યૂઝની ટીમ પહોંચી, ત્યાં જોયું કે બહાર અને અંદર સીસીટીવી કેમેરાસ પણ લગાવવામાં આવ્યા છે। ત્યારે ખરેખર રેડ પડી હતી કે કોઈ પોલિટિકલ મુદ્દો છે અથવા તો બીજી બાજુથી કોઈ પોલિટિકલ છે, આ તમામ મામલે તપાસ થઈ શકે। કારણ કે આસપાસના લગભગ મોટાભાગની ઓફિસોમાં સીસીટીવી ફૂટેજ છે, જોકે કોઈ સીસીટીવી ફૂટેજ આપવાનો ઇનકાર કરી રહી છે। ત્યારે પોલીસ જ આ દિશામાં તપાસ કરશે તો ખબર પડશે। અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાહેબ જ તપાસ કરશે તો ખબર પડશે કે ખરેખર સાચું કોણ, આપના નેતા કે અમદાવાદ પોલીસ। કેમેરા પાસે નિરંજ સાહની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।